બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કુંભળમેર ગામમાં એક બે સંતાનની માતાએ પ્રેમમાં અંધ બનીને પ્રેમી સાથે મળીને પતિને ઘરો ફાંસી આપી હત્યા કરી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાત્રિના સમયે સૂતેલા પતિને પ્રેમી સાથે મળીને સાડી વડે ઘરે ફાંસો આપી પોતાનું પાપ છુપાવવા તેણીના પતિની લાશને લટકાવી આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. જો કે સમગ્ર મામલે પરિવારને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી પરિણીતા અને તેના પ્રેમીની અટકાયત કરી છે. પાલનપુરના કુંભળમેર ખાતે રહેતા પ્રવીણભાઈ રાજુજી ઠાકોર રસોઈ બનાવવાનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમના લગ્ન 7 વર્ષ અગાઉ પાલનપુરના જગાણા ગામની પૂનમબેન ઠાકોર સાથે થયા હતા અને તેમના દાંપત્ય જીવનમાં 1 10 વર્ષનો અને 1 6 વર્ષનો પુત્ર છે. ત્યારે ગત 6 ઓક્ટોબરના રોજ પ્રવીણભાઈ ઠાકોર રાત્રે જમીને સૂતા હતા અને વહેલી સવારે તેમની પત્ની પૂનમબેન દ્વારા બાજુમાં રહેતા તેણીના સસરાના ઘરે દોડી જઈને જણાવેલ કે તમારા દીકરાએ ઘરે ફાંસો ખાઈ લીધેલ છે, જેથી તેમનો પરિવાર દોડી આવ્યો હતો અને ઘટના સ્થળે જોતા મૃતક પ્રવીણ ઠાકોરે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ પરિવાર દ્વારા મૃતકને નીચે ઉતારી તેને હોસ્પિટલ લઈ જતા તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં મૃતક યુવકના 10 વર્ષનો દીકરો 2 દિવસથી ગુમસુમ રહેતો હોય પરિવાર દ્વારા તેને પૂછતા તેને જણાવેલ કે તેની માતા અને એક અન્ય પુરુષ દ્વારા તેના પિતાને ઘરે ફાંસો આપી મારી નાખેલ છે તેવું જણાવતા મૃતક યુવકના પિતા રાજુજી ઠાકોરે ગઢ પોલીસ મથકમાં અરજી આપી હતી, જેના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસની આખરી પૂછપરછમાં પરિણીતા પૂનમ ઠાકોરે મડાણા ગામની તેના પ્રેમી જીતેન્દ્ર ઠાકોર સાથે મળી તેના પતિ પ્રવીણ ઠાકોરની હત્યા કરી હોવાની કબૂલાત કરતા ગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી પૂનમ ઠાકોર અને તેના પ્રેમી જીતેન્દ્ર ભૂપતજી ઠાકોરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ત્યારે 2 સંતાનોની માતા પ્રેમમાં અંધ બનીને પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં હત્યારી પત્ની સામે ફિટકાર વર્ષી રહ્યો છે. અશોક રાણાવાસિયા, જયદેશ ટીવી, બનાસકાંઠા. પપ્પા દોડતા જ્યાં એવું કીધું એમને કે ભાઈને આવું કહું એટલે એ સીધા દોડી ના આવ્યા, હું એ દોડતો પાછળ થઈ ગયો. તો એમને એવું કોઈ લાગ્યું ના દાણી ને પછી પાછળથી એવું બધું લાગ્યું એટલે ભાઈ અમે તપાસ પોલીસ જોડે કેસ કરીને તપાસ કરાવી.